માણાવદર શહેરમાં આવેલ નવાબી કાળના રસાલા ડેમને ઊંડું કરવા માટે નગરપાલિકાના પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા તથા ઉપપ્રમુખ જયેશભાઈ વાછાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી. માણાવદર શહેરમાં નવાબ સન 1938માં નવાબ ગુલામઉદ્દીન બાબીએ પ્રજાને પીવાનું પાણી મળી રહે તે માટે રસાલા ડેમ તથા અસલમ ડેમનું નિર્માણ કરાવ્યું હતું. જોકે આ બંને ડેમોની જાળવણીના અભાવે તેમાં કાંપનો ભરાવો થતાં ડેમના જળની સપાટી ઉપર આવી જતા ડેમ મૃતપ્રાય અવસ્થામાં હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. માટે આ ડેમની જળ સપાટી ઉપર આવે તે માટે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ડેમને ઊંડો કરવા માટેની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી હતી. હું માણાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ વાછાણી બોલું છું. અમોએ માણાવદરમાં જે પાણીની દર વર્ષે જે સમસ્યા ઊભી થાય છે તેના માટે અમે લોકોએ માંગણી મૂકેલી છે, જે જિલ્લા કક્ષાએ મૂકેલી છે, ધારાસભ્યશ્રીને મૂકેલી છે અને મુખ્યમંત્રીશ્રીને મૂકેલી છે. જો આ અમારો રસાળા ડેમ ટાણાસર અને આ જે અટાણે જે બધી યોજનાઓ નીકળી છે તેની અંદર અમને જો લાભ આપવામાં આવે તો માણાવદરના ઘણા પ્રશ્નો હલ થાય એમ છે. જેવી રીતે કે બીજું એમાં કાંઈ કરવાનું નથી, જે અંદર જે કાપ જામી ગયો છે એ કાપને ખસેડવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પણ ફાયદો થાય એમ છે અને માણાવદરનો જે કાયમી પ્રશ્ન જે પાણીનો છે હું માનું છું તે હલ થઈ શકે એમ છે. આજરોજ હું ઉપપ્રમુખશ્રી તથા મારા સદસ્યો આજરોજ જે ડેમ છે ચેકિંગ કર્યું, જો ઊંડું ઉતરે તો ગામને ફાયદો થાય પાણીમાં, ખેડૂતોને પણ ફાયદો થાય, તો જેમ બને તેમ વહેલા સજા કામ શરૂ કરે તો વધુ સારું, નકર અમારે ન છૂટકે ગામ એલાનો પણ બંધ કરવા પડશે. આંદોલન કરશું બને એટલું ધ્યાન દઈ